હેલો ફ્રેન્ડ્સ ગુજરાતી ક્વિઝ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે ડેલી જી કે એમસીક્યુ પ્રેક્ટિસ પાર્ટ ટુ છે આજે મિત્રો આપણે જોવાનો પાર્ટ વનમાં આપણે મિત્રો એકથી વીસ પ્રશ્નો જોઈ લીધા હતા ઓકે જે મિત્રો ઓનલાઈન ટેસ્ટ આપવા માગે છે તે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપે લિંક પર જઈને ઓનલાઈન ટેસ્ટ આપી શકે છે ઓકે તો આજની એમસીક્યુ પ્રેક્ટિસનો પ્રશ્ન નંબર એકવીસ છે આપણા સૌર મંડળનો સૌથી મોટો અને નાનો ગ્રહ કયો છે તો મિત્રો સૌથી મોટો ગ્રહ ગુરુ છે અને સૌથી નાનો ગ્રહ બુદ્ધ છે ઓકે તો અહીંયા ઓપ્શન એ રાઈટ આન્સર છે હાલ મિત્રો સૌર મંડળમાં કુલ કેટલા આઠ ગ્રહ છે પહેલાં કેટલા હતા નવ ગ્રહ હતા જેમાં મિત્રો પ્લૂટોને હાલ હાલ આપણે દ્વાર્ફ ગ્રહ પ્લેનેટ તરીકે બે હજાર છથી મૂકેલો છે ઓકે આ યાદ રાખવાનું છે વિધાનવાળા પ્રશ્નો પણ મિત્રો આગળ જોવા મળશે એટલે વિડીયોને એન્ડ સુધી જોયું જોવાનો છે ઓકે તમારે સૌર મંડળના અન્ય ગ્રહોની સરખામણીમાં એવા બે ગ્રહો કયા છે જેનું પરિભ્રમણ વિરુદ્ધ દિશામાં છે ઓકે જેમ આપણા સમાજમાં પણ તમને મિત્રો જોવા મળતા હોય કે બે હોય આમ ઉંધા હાલતા હોય તો એવા બે ગ્રહો સૌર મંડળમાં પણ છે એ બે ગ્રહો કયા છે એ છે મિત્રો શુક્ર અને યુરેનસ તો ઓપ્શન સી અહીંયા રાઈટ આન્સર છે ઓકે પ્રશ્ન નંબર ત્રેવીસ છે મિત્રો વિધાન છે જોઈએ આ મિત્રો વિધાન એક છે અને આ બે ઓકે વિધાન એક છે ગુરુ અને શનિ યુરેનસની આસપાસ આ ત્રણેય જે ગ્રહ છે મિત્રો એની આસપાસ વલયો આવેલા છે આ જે વલયો છે મિત્રો એ વિવિધ પદાર્થોના અસંખ્ય નાના પિંડોના બનેલા બેન્ડ અથવા તો બોન્ડ છે ઓકે તો મિત્રો અહીંયા બંને વિધાન સાચા છે ઓકે તો અહીંયા રાઈટ આન્સર છે મિત્રો ઓપ્શન સી બંને એક અને બે પ્રશ્ન નંબર ચોવીસ છે મિત્રો આપણા મંડળના કયા ગ્રહોમાં એક પણ ચંદ્ર એટલે કે કુદરતી ઉપગ્રહ નથી ઓકે કયા ગ્રહને મિત્રો એક પણ કુદરતી ઉપગ્રહ નથી તો આમાં રાઈટ આન્સર આવશે મિત્રો જો બુધ અને શુક્ર આ બંનેનો મિત્રો ઉપગ્રહ નથી ઓકે કંઈ તો એક અને ત્રણ આપણા અહીંયા રાઈટ છે તો રાઈટ આન્સર છે મિત્રો ઓપ્શન ડી એક અને ત્રણ વિડીયો મિત્રો ખરેખર તમને પસંદ આવતો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઓકે પ્રશ્ન નંબર પચીસ છે મિત્રો નીચેનામાંથી કયા ગ્રહમાં સૌથી વધુ ચંદ્ર એટલે કે કુદરતી ઉપગ્રહો છે તો સૌથી વધુ ઉપગ્રહ મિત્રો કયા ગ્રહને છે તો એ છે મિત્રો શનિ ગ્રહને ઓકે સૌથી વધુ ઉપગ્રહ આ યાદ રાખવાનું છે મંગળના મિત્રો બે ઉપગ્રહના નામ ફેમસ છે તમને ખબર હોવી જોઈએ ફોબસ અને ડિમોસ આ બંને તેના ઉપગ્રહો છે કોના મંગળના ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર છવ્વીસ છે નીચેનામાંથી કયું વિધાન સાચું છે ઓકે તો વિધાન એક છે મિત્રો ઉપગ્રહો તેમના ગ્રહો તેમજ સૂર્યની પરિક્રમા કરે છે તો અહીંયા મિત્રો આ સાચું છે વિધાન બે છે પૃથ્વીના ઉપગ્રહ ચંદ્રનો વ્યાસ પૃથ્વીના વ્યાસ કરતાં અડધો છે ઓકે ચંદ્રનો જે વ્યાસ છે મિત્રો એ પૃથ્વીના વ્યાસ કરતાં અડધો છે એવું વિધાન બે કહે છે પણ આ ખોટું છે ઓકે એ કેટલો છે મિત્રો ચોથા ભાગનો વ્યાસ ધરાવે છે ચંદ્ર ઓકે તો અહીંયા મિત્રો વિધાન એક માત્ર રાઈટ છે તો આન્સર આવશે ઓપ્શન એ તમારા મિત્રો કંઈ પણ અભિપ્રાય આપવા માગતા હો તો નીચે કોમેન્ટમાં જણાવી શકો છો ઓકે પ્રશ્ન નંબર સત્યાવીસ છે મિત્રો નીચે આપેલ વિધાન અને કારણ ધ્યાનમાં લેવાનું છે આપણે ઓકે આ પ્રકારના પ્રશ્નો મિત્રો કદાચ હવે પૂછી શકાય ઓકે એટલા માટે આવા બનાવ્યા છે વિધાન એ છે મિત્રો પૃથ્વી પરથી આપણને ચંદ્રનો માત્ર એક ભાગ જ દેખાય છે ઓકે આ વિધાન આપેલું છે તો આગળ જોઈએ આ વિધાન સાચું છે મિત્રો ચંદ્ર આપણે કેટલો પચાસ ટકા ભાગનો એટલે કે અડધો આપણે પૃથ્વી ઉપરથી જોઈ શકીએ છીએ કારણ શું આપેલું છે ચંદ્રને પૃથ્વીની આસપાસ એક પરિભ્રમણ પૂર્ણ કરવામાં જેટલો સમય લાગે છે તેટલો સમય ચંદ્રને તેની ધરી પરનું એક પરિભ્રમણ પૂર્વ કરવામાં લાગેલો સમય કરતાં વધુ છે તો મિત્રો આ કારણ જે આપેલું છે એ ખોટું છે કારણ કે વધુ નથી પરંતુ પરિભ્રમણ જે ચંદ્ર સૂર્ય કે પૃથ્વીની આસપાસ કરે છે એ અને પોતાની ધરી ઉપર જે પરિક્રમણ કરે છે બંને સરખા છે કેટલા દિવસનું હોય છે એ પણ યાદ રાખજો મિત્રો સત્યાવીસ દિવસનું હોય છે ઓકે નેક્સ્ટ મિત્રો ઓકે તો આનો રાઈટ આન્સર શું આવશે એ સાચો છે અને આર ખોટો છે ઓકે વિધાન સાચું હતું કારણ ખોટું હતું ઓકે ફરી નીચેના વિધાનો છે મિત્રો જોઈએ આપણે શું છે વિધાન એક છે સૂર્યની આસપાસ ફરતા પથ્થરોના નાના ટુકડાને ઉલ્કા કહેવામાં આવે છે ઓકે રાઈટ છે ખુલ્લા આકાશમાં એક છેડેથી બીજા છેડા સુધી ફેલાયેલી પહોળી સફેદ પટ્ટી જે લાખો તારાઓનો સમૂહ છે તેને મિલ્કી વે કહે છે ઓકે મિલ્કી વે અથવા તો આકાશ ગંગા આ શબ્દ આપણે પાઠ્યપુસ્તકમાં આપેલો છે તો આ વિધાન પણ મિત્રો અહીંયા સાચું છે ઓકે અવકાશની અંદર મિત્રો જે આપણે આકાશ ગંગા છે આ એ અસંખ્ય તારાઓનો બનેલો એક સમૂહ છે ઓકે જેને આપણે મિલ્કી વે અથવા આકાશ ગંગા તરીકે ઓળખીએ છીએ તો બંને વિધાન સાચા હતા તો ઓપ્શન સી અહીંયા રાઇટ આન્સર છે ઓકે વિડીયો મિત્રો ખરેખર પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઓકે પ્રશ્ન નંબર ઓગણત્રીસ છે મિત્રો વિષુવૃત્તના સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાનમાં લેવું ઓકે વિષુ લગતા વિધાનો આપેલા છે તો કયા વિધાન સાચા છે ખોટા આપણે જોઈએ વિષુવૃત ઝીરો ડિગ્રી અક્ષાંશ દર્શાવે છે ઓકે એકદમ સાચી વાત છે મિત્રો પૃથ્વીના ગોળાની એકદમ મધ્યમાં જે છે એ વિષુવૃત્ત છે ઝીરો ડિગ્રી ઓકે વિધાન બે છે જેમ જેમ આપણે વિષુવૃત્તિથી ધ્રુવો તરફ આગળ વધીએ છીએ તેમ અક્ષાંશોનું કદ ઘટતું જાય છે ઓકે પૃથ્વીના ગોળામાં જેમ તમે ઉપર જતા જાઓ એમ અક્ષાંશનું કદ કેવું થતું જાય મિત્રો ઘટતું જાય તો આ વિધાન પણ સાચું છે વિષુવૃત્તથી ઉત્તર અથવા દક્ષિણના કોણીય અંતરના માપને રેખાંશ કહેવામાં આવે છે તો એ મિત્રો અહીંયા ખોટું છે ઓકે કોણીય માપમાં જે આવેલી રેખા હોય એને શું કહેવાય અક્ષાંશ કહેવામાં આવે છે તો અહીંયા રાઈટ આન્સર શું થશે મિત્રો માત્ર એક અને બે અહીંયા રાઈટ આન્સર છે આગળનો પ્રશ્ન છે મિત્રો ત્રીસમો ઓકે અહીંયા લિસ્ટ આપેલું છે તમને મિત્રો બધા વૃત્ત આપેલા છે અને કઈ ડિગ્રી ઉપર એ વૃત્ત આવેલું છે એની યાદી છે તો કર્કૃત મિત્રો રાઈટ આન્સર શું આવશે કર્કૃત જે આવેલું છે એ મિત્રો ત્રેવીસ એક તૃત્યાંશ ડિગ્રી ઉત્તર ઓકે અહીંયા મેપમાં ગોળામાં તમને દર્તાવી દઉં આ છે વિષુવૃત ઝીરો ડિગ્રી ઓકે આ છે મિત્રો ત્રેવીસ એક તૃત્યાંશ ઉત્તર એ આપણી કર્કઋત છે ત્યારબાદ એવી જ રીતના દક્ષિણમાં જે આવેલી છે તેને શું કહેવાય મકવૃત ત્રેવીસ વન ત્રિત્યાંશ ડિગ્રી દક્ષિણમાં ઉત્તર ધ્રુવવૃત એટલે મિત્રો છાસઠ એક દ્રિચ્યાંશ ડિગ્રી ઉત્તર એ અહીંયા આવેલી છે ઓકે આ જે છે તેને કહેવાય મિત્રો છાસઠ એક ડિગ્રી ઉત્તર એવી રીતના દક્ષિણમાં મિત્રો છાસઠ એક દ્વિત્યાંશ ડિગ્રી દક્ષિણ તો અહીંયા રાઈટ આન્સર મિત્રો શું આવે છે રાઈટ આન્સર છે ઓપ્શન એ ઓકે નેક્સ્ટ પ્રશ્ન નંબર એકત્રીસ જોઈએ મોન્સૂન શબ્દ કઈ ભાષા ઉપરથી ઉતરી આવ્યો છે તો મોન્સૂન શબ્દ મિત્રો ઉતરી આવ્યો છે અરબી ભાષા ઉપરથી ઓકે ઓપ્શન એ અહીંયા રાઈટ આન્સર છે ત્યારબાદ છે મિત્રો વિશ્વની ભૂગોળમાં તમે આને કહી શકો નાઇલ નદી નીચેનામાંથી કયા તળાવમાંથી નીકળાય છે ઓકે તો એ નીકળે છે મિત્રો લેક વિક્ટોરિયામાંથી ઓકે ઓપ્શન સી અહીંયા રાઇટ આન્સર છે નાઇલ નદી મિત્રો તમારે જો સમજવી હોય તો એકવાર મેપમાં જોઈ લેજો પૂછાઈ શકે એવો પણ ગણી શકાય પ્રશ્ન આ જે છે મિત્રો એ છે લેક વિક્ટોરિયા ઓકે એ ક્યાં આવેલો છે તાનઝાનિયામાં ઓકે અહીંયાથી નાઇલ નદી નીકળે છે અને આ જે નીકળે છે એને કેવી કહેવાય છે વ્હાઇટ નાઇલ નદી તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ મિત્રો અહીંયા બીજો લેક આવેલો છે લેક તાના કયો લેકતાના એ કયા દેશમાં છે ઇથોપિયા દેશમાં ઓકે લેકતાનામાંથી નીકળે છે આને કહેવાય મિત્રો બ્લૂ નાઇલ ઓકે આ બ્લુ નાઇલ અને વ્હાઇટ નાઇલ જે જગ્યા મિત્રો ભેગી થાય છે એના સંગમ સ્થાનને કહેવાય છે ખાર તુમ ઓકે ખાર તુમ આવું નામ છે અને આ કયા દેશમાં ભેગી થાય છે સુદાનની અંદર ઓકે આ દેશમાં ભેગી થઈ ત્યારબાદ નાઇલ નદી તરીકે ઓળખાય છે અને આ નાઇલ નદી ક્યાં મળે છે મેડિટેરિયન સીને મળી જાય છે ઓકે આઈ હોપ મિત્રો તમને કમ્પલેટ હવે નાઇલ નદી સમજાઈ ગઈ છે ક્યાંથી નીકળે છે વ્હાઈટ નાઇલ કઈ છે બ્લુ નાઇલ કઈ છે ઓકે નેક્સ્ટ મિત્રો પ્રશ્ન નંબર તેત્રીસ જોઈએ ઉત્તર ધ્રુવ ઋતને દક્ષિણ ધ્રુવ ઋત સાથે જોડતી સંદર્ભ રેખાને શું કહે છે ઓકે આ પૃથ્વીનો ગોળો છે ઉત્તર ધ્રુવ છે દક્ષિણ ધ્રુવ છે આ બંનેને જોડતી સંદર્ભ રેખાને શું કહેવાય એને કહેવાય મિત્રો રેખાંશ ઓકે અહીંયા ઓપ્શન નંબર ઓકે અહીંયા અડાવળું થઈ ગયું છે અહીંયા રેખાંશ મેડિટેરિયન એટલે કે રેખાઓ કહેવામાં આવે છે આ મિત્રો જે રેખાંશ હોય છે એની વચ્ચેનું અંતર કેટલું હોય છે એકસો અગિયાર ડિગ્રી હોય છે યાદ રાખવાનું છે એક ડિગ્રી એટલે મિત્રો કેટલી મિનિટ થાય ચાર મિનિટ થાય ઓકે આ પણ યાદ રાખજો પ્રશ્ન નંબર ચોત્રીસ છે મિત્રો સ્થળનો પ્રમાણભૂત સમય નક્કી કરવા માટેનો આધાર શું છે તો એ છે મિત્રો પ્રાઇમ મેરીડિયન ઓકે આ જે લાઇન છે એને આપણે કેવી લાઈન તરીકે પણ ઓળખીએ છીએ ગ્રીન વિચ મેરીયન ઓકે અહીંયાથી મિત્રો આપણો જે સમય છે એ નક્કી થતો હોય છે વિડિયો મિત્રો ખરેખર પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દો અત્યારે જ ઓકે પ્રશ્ન નંબર પાંત્રીસ છે મિત્રો વિશ્વમાં સૌથી વધુ કોફીનું ઉત્પાદન કયો દેશ કરે છે તો વિશ્વમાં મિત્રો સૌથી વધુ કોફીનું ઉત્પાદન કરતો દેશ એટલે બ્રાઝિલ છે ઓકે ઓકે ફરી વિધાન અને કારણવાળો એક પ્રશ્ન છે પ્રશ્ન નંબર છત્રીસ જોઈએ વિધાન છે મિત્રો ગ્રીનવીચના પૂર્વના સ્થળોએ સમય ગ્રીનવીચના સમય કરતાં આગળ છે અને પશ્ચિમના સ્થળોનો સમય ગ્રીનવીચના સમય કરતાં પાછળ છે તો મિત્રો આ વિધાન જે આપેલું છે એ જોઈએ હવે કારણ શું કહે છે પૃથ્વી તેની કાલ્પનિક ધરી પર પૂર્વથી પશ્ચિમ તરફ ફરે છે તો આ તો એકદમ મિત્રો ખોટું જ છે આ મિત્રો એકદમ સાચું છે આ આપણે માનો દુનિયાનો નકશો છે ઓકે આ બાજુ તમે જેમ જાઓને મિત્રો પૂર્વ તરફ એ રીતના પ્લસમાં સમય જોવા મળશે અહીંયા તમને માઇનસમાં સમય જોવા મળશે અહીંયા મિત્રો આપણું ભારત આવેલું છે નો પ્રમાણભૂત સમય મિત્રો તમે જોયો છે પ્લસ સાડા પાંચ આ પ્રકારે જોવા મળે છે તો વિધાન એ અહીંયા સાચું છે તો મિત્રો કારણ આર શું કામ ખોટું છે એ પણ જોઈએ મિત્રો કેમ કે પૃથ્વી કાલ્પનિક ધરી ઉપર જે ફરે છે ને એ પશ્ચિમથી પૂર્વ તરફ ફરે છે ઓકે પૂર્વથી પશ્ચિમ જો ફરતી હોય ને તો સૂર્ય છે ને પૂર્વની જગ્યાએ પશ્ચિમમાં ઉગતો થઈ જાય એટલા માટે આ ખોટું છે ઓકે તો રાઈટ આન્સર મિત્રો ક્યાં છે રાઈટ આન્સર છે ઓપ્શન ઓકે એ સાચો છે અને આર ખોટો છે ઓપ્શન બી અહીંયા રાઈટ છે આઈ હોપ મિત્રો વિડીયો તમને બધાયને પસંદ આવ્યો હોય છે ઓનલાઈન મિત્રો આ જ પ્રશ્નોની ટેસ્ટ તમે આપી શકો છો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાં જઈને અત્યારે જ ટેસ્ટ આપી દો ને વધુ આવા વિડીયો મિત્રો જોતા હોય તો કોમેન્ટમાં જણાવો કયા સબ્જેક્ટના જોઈએ છે તમારે ઓકે થેન્ક યુ ફોર વોચિંગ જય હિન્દ જય ભારત